આજે આપણે છે ધોરણ 10 ની અંદર માં તે છે વન સંરક્ષણ અંગેના ઉપાય। ભાઈ વન સંરક્ષણ એટલે શું? તો વન એટલે જંગલ અને જંગલનું રક્ષણ એટલે કે વન સંરક્ષણ। તમે જોયું હશે કે આજના સમયમાં ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતાની સ્વાર્થ વૃત્તિ માટે જંગલોને કાપે છે। સ્વાર્થ વૃત્તિ એટલે શું? તો સૌથી પહેલી વસ્તુ ઇમારતી લાકડા મેળવવા માટે, ફર્નિચર બનાવવા માટે, ત્યાર પછી બળતણ તરીકે કોઈને કોઈક રીતે લાકડાનો ઉપયોગ થાય છે। જંગલોમાં લાકડાની વધી રહેલી ચોરી એ પણ જંગલ વિનાશનું એક કારણ છે। તો સૌથી પહેલી વસ્તુ એ છે કે ભાઈ વન સંરક્ષણ કરાય કેવી રીતે? તો એનો સૌથી પહેલો ઉપાય છે કે બને ત્યાં સુધી બળતણ તરીકે જે લાકડાનો ઉપયોગ થાય છે ને, એ લાકડાના ઉપયોગના સ્થાને આપણે બને ત્યાં સુધી કહેવાય છે કે સૌર ઉર્જા, પવન ઉર્જા અને બાયો ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે। બીજું આપણે એમ પણ કહી શકાય કે જે ઉદ્યોગોમાંથી જંગલોમાંનો જે કાચો માલ વાપરવામાં આવે છે, બરાબર છે, વૃક્ષો કાપવામાં આવે છે, તો એ વૃક્ષોના કાપવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ। એટલે પહેલો પોઈન્ટ એમ થયો કે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી અને સંસાધનો વિકસાવવા જોઈએ। જેમ કે લાકડાના વિકલ્પ વાપરી શકાય તેવું શું? તો સૌર ઉર્જા વપરાય, પવન ઉર્જા વપરાય, બાયો ઉર્જા વપરાય, અને આ બધી ઉર્જામાં લાકડાની બચત થાય છે। ભવિષ્યમાં લાકડું નહીં કપાશે, વૃક્ષો વધતા જશે, અને જે સમસ્યા અત્યારે આપણે ઊભી થાય છે નિર્વિનીકરણની, એ આપણે ઘટાડી શકાય। સેકન્ડ પોઈન્ટ આપણે એવું કીધું કે જે ઉદ્યોગોમાં જંગલોમાંથી જે લાકડા કાપવામાં આવે છે, વૃક્ષો કાપવામાં આવે છે, બરાબર છે, તો એ વૃક્ષોને કાપવા ઉપર પ્રતિબંધ મૂકવા જોઈએ। અને માની લો કે જે ઉદ્યોગોને ફરજિયાત ધોરણે આવા વૃક્ષો કાપવા હોય છે કે કાપવું પડે એવું જ હોય, તો એ વૃક્ષોને સ્થાને બીજા બમણા વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને થાય શું કે એક વૃક્ષની સામે બીજા 10 કે 20 વૃક્ષો ઉગી નીકળશે। ત્રીજો વિકલ્પ આપણે એમ કહી શકાય, આપણે ઘણા બધા તમે સાંભળ્યો હશે અમુક પોઈન્ટ એવા હોય છે, ઇકો ટુરિઝમ કહેવામાં આવે। એકચ્યુઅલી ઇકો ટુરિઝમમાં એવું હોય છે કે જ્યાં ઘણી પર્યાવરણને બચાવવાના હોય છે, પર્યાવરણને બચાવવાની કામગીરી કરવાની હોય છે, પણ એવા વિભાગો, એવા સ્પોટ તૈયાર કરવામાં આવે છે કે જ્યાં જંગલોને કાપવામાં આવતા હોય છે, વૃક્ષોને નુકસાન પહોંચાડવામાં આવે છે। તો ખાસ કરીને કહેવાય છે કે ઇકો ટુરિઝમના વિકાસના નામે જે જંગલોની સ્થિતિ ન જોખમાય તેની આપણે કાળજી રાખવી જોઈએ। અને આ બધી વસ્તુ છે ને દેશના, સમાજના લોકોની સાથે સાથે આપણી પણ એક ફરજ છે, કારણ કે આપણે પણ એક સમાજના અને દેશના નાગરિક છે। તો સૌથી પહેલી પવિત્ર અને પ્રાથમિક ફરજ એ છે કે જંગલો અને વૃક્ષો જે છે એનું સ્થાનિક લોકો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો કરવા જોઈએ। જેમ કે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવો, કોઈ નજીકમાં પડતર જમીન પડેલી હોય, એટલે કે એવી જમીન કે જેને બધું ઉગી શકતું હોય પણ એને તેને ઉપયોગમાં લેવામાં આવતી ન હોય, તો સ્થાનિક પ્રજા દ્વારા વૃક્ષારોપણની કાર્યક્રમની કામગીરી કરવી જોઈએ। બીજું એવું કહેવાય છે, શાળા અને કોલેજના અભ્યાસક્રમોમાં જે પાઠ્ય પુસ્તકોમાં જે પાઠો શીખવવામાં આવે છે, એ અભ્યાસક્રમોની અંદરમાં વન વિદ્યાને લગતા, વન્ય જીવોને લગતા, વન્ય પ્રાણીઓને લગતા અભ્યાસક્રમો વિકસાવવા જોઈએ। જેનાથી થશે શું કે વન અંગે જાગૃતિ આવશે, બરાબર છે, વૃક્ષોનું મહત્વ સમજશું પર્યાવરણીય આર્થિક બંને દ્રષ્ટિએ। સરળ ભાષામાં કહેવાનો અર્થ એક જ છે, અત્યારે તમે અને હું જે ભણું શીખું છું, તમે શીખો છો, એ પણ જંગલો વિશે છે। તો અભ્યાસક્રમમાં આપણે એક જ વસ્તુ શીખીશું કે પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું। બીજી વસ્તુ આપણે એમ કહી શકાય કે જંગલોની અંદરમાં સ્થાનિક પ્રજા ત્યાંની છે ને, એ લોકો બળતણ મેળવવા માટે ત્યાંના ઘાસ, લાકડા, બરાબર, એનો ઉપયોગ કરે છે। તો બને ત્યાં સુધી કહેવાય છે કે આ બળતણના સ્થાને કુદરતી વાયુ, સૌર ઉર્જા, પવન ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ। ખાસ કરીને એવા પણ લોકો છે જેમ કે તમારા મારા જેવા શહેરીજનો જે ખાસ કરીને કેમ્પિંગ કરવા માટે જંગલોમાં જાય છે, ખાલી મનોરંજન માટે, હરવા ફરવા માટે, 2-3 દિવસ વિતાવવા માટે, ત્યાં આગળ ટેન્ટ બેન લગાવે, બરાબર છે, કોલ ફાયર કરે ત્યાં આગળ, અને આવી પરિસ્થિતિમાં શું થાય ખબર છે, તો આ પરિસ્થિતિમાં શું થાય કે લાકડા સળગતા હોય ને આપણે એને ત્યાં ને ત્યાં મૂકીને ચાલ્યા જઈએ। હવે આજુબાજુના વિસ્તારો માની લો કે ભાઈ સૂકું ઘાસ હોય, સૂકા પાંદડા હોય, સૂકા વૃક્ષો હોય, હવે વધારે પડતો પવન આવે તો એ પાંદડા એની ઉપર જશે બોન પર, અને બોન ફાયરના કારણે શું થાય, ધીમે ધીમે આગ ફરકતી રહેશે। તો સૌથી વધારે જવાબદાર તો મનુષ્ય છે, એટલે આપણે જાતે જેની કાળજી રાખવાની છે।
બને ત્યાં સુધી જંગલ ખાતાના જે અધિકારીઓ હોય છે ને એ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ સમય અનુસાર થવું જોઈએ। તમે જે વિસ્તારમાં રહો છો તે વિસ્તારમાં એટલે કે તમે જે સ્થાનિક માની લો કે કોઈ અભયારણ્યમાં જાઓ છો જે વારક ક્ષેત્રમાં જાઓ છો તો ત્યાંના સ્થાનિક અધિકારી દ્વારા તમને જે સૂચના આપવામાં આવે તો એ સૂચનાનું પાલન કરવું જોઈએ। વધારામાં એવું કહેવાય છે કે વન સંસાધન જે પણ કોઈ આપણી પાસે છે તેનો કરકસરપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ। અને ખાસ કરીને એવું કહેવાય છે કે ઘણા વૃક્ષો એવા હોય કે અમુક કીટકોના કારણે સડી જતા હોય તો કહેવાય છે કે કીટકોથી ક્ષતિગ્રસ્ત જે થાય વૃક્ષો જે છે એને બને ત્યાં સુધી દૂર કરવા। કારણ કે તમે સાંભળ્યું હોય કે ટોપલાની અંદરમાં માની લો કે 100 કેરી છે ને એક કેરી ખરાબ થઈ ગઈ હોય ને તો બધીને ખરાબ કરી નાખે। તો અહીંયા પણ એવું જ છે કે એક જંગલની અંદર મેં એક વૃક્ષને માની લો કીટકો લાગેલા છે। હવે જો કીટકો વાળા વૃક્ષને આપણે દૂર નહીં કરીએ ને તો બીજા બધા વૃક્ષોને પણ નુકસાન પહોંચાડે। એથી જેનાથી થશે શું તંદુરસ્ત જે વૃક્ષ જે છે ઝાડ છે એનો વિકાસ અટકી જશે અને બને ત્યાં સુધી જંગલોમાં દાવાનળ એટલે કે જંગલોમાં આગ લાગવી જેવી ઘટના બહુ મોટા પ્રમાણમાં બનતી હોય છે। તો દાવાનળથી જંગલોને બહુ ભારે નુકસાન થાય છે। તેના શમન એટલે કે તેના હોલાવવા માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું એટલે કે વિશિષ્ટ તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ। આપણે અહીંયા પણ છે શહેરોની અંદરમાં ફાયર બ્રિગેડ જેને કહેવાય તો એવી રીતે કહેવાય છે અગ્નિશામક અધિકારીઓ હોય અગ્નિશામક સામગ્રી હોય જંગલોની અંદરમાં આગ લાગે તેને સ્પેશિયલી વિશિષ્ટ ધોરણે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। અને ખાસ કરીને તમે જોયું હશે આપણા ઘણા બધા યાત્રા સ્થળ એવા છે જે જંગલોમાં છે પહાડોમાં છે તો આવા વિસ્તારોમાં જ્યારે પણ યાત્રા કરવા આપણે જઈએ છીએ ને તો આવા વિસ્તારોમાં સ્થાનિક એટલે કે આપણે લોકો ત્યાંના સ્થાનિક વિસ્તારમાં કચરો ઠાલવીને આવીએ છીએ તો એ કરવું નહીં જોઈએ। ખાસ કરીને આના વિશે એવું કહેવાયું છે કે જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો આસ્થા એટલે જેના ઉપર આપણે ત્યાં વિશ્વાસ વધારે હોય ત્યાં ભરાતા મેળા યોજાતા હોય કે ભંડારો થતો હોય કે પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા થતી હોય તો તે સમયે પરિવહનની સુવિધા વધતા પરિવહન એટલે ગાડી છે ટ્રક છે બસ છે ટ્રેન છે આવી બધી સગવડ અંગત વાહનોની સગવડ વધતા ત્યાં આગળ કહેવાય છે કે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે વાહનોનું પ્રદૂષણ વધે આવા વિસ્તારોમાં કચરાનો જ્યારે યોગ્ય નિકાલ ન થાય ત્યારે આવા જંગલો દૂષિત થવાની ઘટના પણ બને છે। વધારામાં આપણે એમ પણ કહી શકાય કે આપણા દેશની અંદરમાં એવું કહેવાય છે કે દુનિયામાં સૌથી વધારે પશુઓની સંખ્યા હોય તો એ ભારતમાં છે પણ જેટલા પશુઓ છે ને એટલા પશુઓને ચારણ માટે કે ઘાસચારો પૂરો પાડવા માટે આપણી પાસે એટલી જમીન નથી। કેમ નથી? કારણ કે આપણે આપણા સ્વાર્થ માટે એ જમીનનો ઉપયોગ કર્યો છે, બરાબર, રેલવે નિર્માણ માટે ડેમોના નિર્માણ માટે વગેરે વગેરે નિર્માણ માટે। તો બને ત્યાં સુધી કહેવાય છે કે પશુ ચરણ માટે એટલે કે પશુઓ ચરી શકે તે માટે વિશિષ્ટ જેને અલાયદા કહેવામાં આવે છે તો પશુ ચરણ માટે અલાયદા એટલે કે વિશેષ વિસ્તારો પણ રાખવા જોઈએ। આવા વિસ્તારો રાખવાથી થાય શું પશુઓ નિશ્ચિત ધોરણે ત્યાં આગળ ચરી શકે આવા જ વિસ્તારોમાં એ લોકોને રહેણાંક કરવામાં આવે તો ત્યાં આગળ એમની પ્રજાતિમાં પણ વધારો થઈ શકે। તો આ બધા ફાયદા છે જો જંગલોનું સંરક્ષણ કરીશું તો આપણને કયા કયા ફાયદા થાય। ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે વૈવિધ્યસભર વન્ય જીવન। ઓકે, બાય।